કેવો પાડાન જેમ પોળો થઈને પડ્યો છે આમ ઉભો થા. એલા ગોગડા તારી લીલી. હું થયું મારી લીલી ને? અરે કઈ નથી જો તારી લીલી ને, તારી લીલી ના લગન છે, તને ખબર છે કે નહીં? અરે એની બેનપણી ના લગન હશે. મારી લીલી મારી જેવા કોઈ અરે લગન ન કરે. એ તો માઈઝા તને નો હાસુ લાગે ને તો કઈ નઈ, હું તો જો જાઉ છું આ કંકોત્રી વાસી લેજે, તું એને મોકલી છે. લીલી સંકાળું સરકારી નોકરી વાળો. કા જોઈ લીધું ને, લાગ્યું હવે હાસુ? કાજુ બદામ ડાલો તો હલવા ભી અચ્છા લગતા હે ઓર સરકારી નોકરી વાલા કલવા ભી અચ્છા લગતા હે. હવે હું જોઉં છું લીલી કેવી કાચી લગન કરીને જાય નહીં. લીલી તો ઠુકરા કે મેરા પ્યાર તારા લગન ની બરબાદી દેખેગી. હાલ તું મારી વાહો વાઈ, હવે જો તું. હાલ્યો કાકા કંકોત્રી, બધા ને તમારે હાગમટે જમવા આવવાનું છે, અને તમારા સંબંધી હોય તો એને બોલાવી લેજો, એને આવવાનું છે. બે તારું વ્યવહાર કેવી થયું? અરે દાદા મારું વ્યવહાર જયારે જોય ત્યારે, પણ તમારે બધા ને હાગમટે જમવા આવી જવાનું છે. તમારા ગમે એટલા આઘા હોગા વાળા હોય ને એને તેડાઈ લેજો, અને બધા ને જમણવાર છે, આખો ગામ ધુવાડો બનશે. અરે હા બધા જમવા તો આવવાનું જ હોય ને, લગન માં બીજું કામ શું હોય? એ આલ્યો માસી લગન ની કંકોત્રી. અરે નાના માસી, ગોગડા ના લગન નથી, ઓલી લીલી ના લગન છે, તે એની કંકોત્રી દેવા અમે આવ્યા છીએ. તમારે બધા ને હાગમટે જમવા આવવાનું છે. ગામ ધોવાડો બનશે, નાખા ગામ માં કહેવાનું છે, બધા આવી જાજો ને લીલી ના ઘરે જમવાનું રાખ્યું છે. અરે પણ આ ગોગડો કેમ એની કંકોત્રી દેવા આવ્યો છે? લગન તો લીલી ના છે ને. અરે આ ગોગડા નું લફરું છે ને, ઈ લીલી આરે છે, પણ ઈ લીલી ને હવે સરકારી નોકરી વાળો મળી ગયો કે નહીં, એટલે એના લગન એન બાપા ની બીજે કરાઈ નાખે છે. આવડા ને માંગુઈ નાખ્યું તું, પણ આરે દીધી નઈ. હવે જો આ વિયર વાળ છે એનું. અને ગોગડા ને કોણ છોકરી દે એમ છે? હાવ રખડો ને બાપો દારૂડ્યો છે, એના ઘરે કોણ દીકરી દે? હારું છે ને બીજે કરી નાખ્યું તે. આખા ગામ ને જમણવાર નું આમંત્રણ દઈ આવ્યો છે, ઓલા ને બિચારા ને ઘટવાનું છે જમણવાર. આપણે હું જે કરે ઈ આપણે તો ન્યા જઈને ફટાના થોડા ગાહું અને જમી કારવીન વઈ આવશું. ઓ જજમાન, મને દક્ષિણા આપો તો હું મારો કાર્યક્રમ ચાલુ કરું. અરે ગોર બાપા, તમને તમારી દક્ષિણા મળી જાય, પણ કાર્યક્રમ તો ચાલુ કરો. અરે જજમાન, દક્ષિણા વગર મારા મોઢામાંથી મંત્ર બહાર નહીં નીકળે. એ ગોર બાપા, આ તલવાર દેખાય ને, એક ઝાટકે બધી દક્ષિણા મળી જાય હો. અરે ના ના વરાજા, હું મંત્ર ચાલુ કરું છું, તમે રી કરો માન, તલવાર યાથી મૂકજો. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. ઓમ મંગલમ મંગલમ સ્વાહમ તડમ તડમ સ્વાહમ. આ કાળિયા જેવા પૌણી જશે, અમારા જેવા પંડિત વાંધા રહી ગયા સ્વાહા. અરે સુશલી, આ ગોરદાદો ક્યાંથી ગોચ્ચે આવ્યા છે, કઈ સમજાય છે કે નહીં? અરે બધે ગોર બાપા છે ને આવા હરખી ના હોય, એને એક ને સમજાય હું બોલે છે. આપણે તો અહીંયા હું બળસ વાળા હોય ને દોષી વહી જવાનું હોય, અને થોડા ઘણા ફટાણા ગાઈ લેવાના હોય. હાલ ચાલુ કર ફટાણા. એલી આ લીલી કેટલી ફેશન વાળી છે, આમ જો તો લગન માં ચશ્મા પહેરીને બેઠી છે, પણ એના કાળિયો ડામર જેવો કેમ ગમી ગયો હશે? અરે આ લીલી કઈ ઓછી નથી, આ સરકારી નોકરી વાળો છે ને, એટલે એને હા પાડી છે, નકર આને તો ક્યાં કરવું હતું? એને તો ઓલા ગોગડો નથી આપણો ગામ નો રખડું હાવ બહુ રૂપાળો, એની આરે જ કરવું હતું, પણ આ સરકારી નોકરી વાળો મળી ગયો ને એટલે બાપા ઠપકાર દીધું છે આને. પણ આમ તો જો ઈ તો કાળિયો, પણ એની બેન એનો ભાઈ હવ આખું કુટુંબ કાળું છે, જાને આખી કાળી કાળી મસ છે. અને ઓલો વરાજાની પાછળ ઉભો ને ઈ એનો અણવર છે ટકો, અને જો ને કેવા ડોળા ફાડીને ઉભો છે, આપણને શરમ આવે આવા અણવર રાખવો કેમ? એ અણવર જેવો હોય એવો, એને ક્યાં ની જિંદગી કાઢવી છે, એને તો આ દાતાળ આરે કાઢવી ને માય ગયો, સરકારી નોકરી વાળો તો છે. હાલ હવે તું ગીત ગાવા માંડ, લગન પૂરા થાય ને તો જડ ગળસવા જાવી. એને રાંધતા આવડે નહીં, લીલી છે ફેશન વાળી, એને શીરામાં નાખ્યું છે દહીં, લીલી છે ફેશન વાળી. ઘરે મહેમાન આવ્યા, સામે પાટલો મૂક્યો, એની પંચત કરવા બેસી ગઈ, લીલી છે ફેશન વાળી. લીલાવતી રાખ્યું છે, લીલાવતી. જો અહીંયા છે, જા તો નામે બદલાવા માંડ્યા છે, હજી તો લગન નથી થયા, ન્યા તમાર લીલી ને આવા.
વાગ્યો પછી ખબર પડશે કે કેવા ધીંગાણા થાય છે. અરે સોરી માસી, ઓ મને નથી ખબર કે તમે નામ બદલી નાખ્યું છે એમ. હવે અમે લીલાવતી કેશું તમતારે. આગળી તો જો લીલાવતી નો લીલો ન આવે તો કેજે, આખા ગામ ને નોતરી આવ્યો છે અને અહીંયા જમણવારે ઘટવાનું છે તું જો. અરે માય દુ જે હોય તું ગીત ગાવા મને હાલ ને. હે મારી નખના પરવાણા જેવી ચુંદડી, રે મારી નખના પરવાણા જેવી ચુંદડી, હે મારી ચુંદડી નો રંગ રાતો હો લાડડી, ઓડો ને સાહેબ જાની ચુંદડી, રે મારી નખના પરવાણા જેવી ચુંદડી. એ હાલો ભાઈઓ, ભાઈઓ જે જમવામાં બાકી હોય આવી જાઓ. હાલ સુશલી ધડ ધાવી ને આગળ ઉભા રહી જાવી, નકર વાહ્યા વારો આવશે તો જમવાનું બટેટા ભૂંગળા પૂરા થઈ જાહે. ઓલા ઢેફલા છે બહુ મસ્તી ના, ઈ પૂરા થઈ જા. હાલ જલ્દી હાલ. હારું છું ને સુશલી, વેલા હાર આવી ગયા તે, વારો તો આવી ગયો. હા ઓ ગોગડી, હારું છું આપણે વેલા હાર આવી ગયા તે, પણ આમાં બેસું ક્યાં, જો તો જગ્યા નથી હસોડી. ઈ તો આપણે ઓલા વીઆઈપી જેમ ઉભા ઉભા ગળશી લેવું, પણ વારો તો આવી ગયો. જમણવાર કેવું રાખ્યું છે આમ જો, સરકારી જમાય મળ્યો છે તે જમવાનું એવું છે. ગુલાબ જાંબુ તો ખૂટી ગયા, આપડા ભાગ માં આવી ગયા બીજું હું. ગોગડી બેન, કઈ ઘેટું બેટું નથી ને, પેટ ભરીને જમી લેજો. અમારે તો નથી ઘટ્યું, પણ ઓલી જાન ભૂછી ન જાય તો હારું. અરે હા કાકા, અમે તો પેટ ભરીને જમી લીધું. હો એ તો હારું હો બટા, તમે તો બધાય પેટ ભરીને જમી લીધું, પણ હું જાન ને હું જમાડે. હાલ હાલ સુશલી, હવે આપણે મંડપ નું ધીંગાણું જોવા જાવી ને એકાદું ગીત સકાવશું. અરે હા ઓ માસી, અમે જમી આવ્યા અને હું ફેરા ફરાઈ ગયા કે બાકી છે જી. અરે ફોટા વાળો પેલા પતે ઠોકે ને, એટલે હું જી ફોટા પાડતા હતા એમાં વાર લાગી ગઈ, ફેરા તો બાકી છે. હા ઈ જ બધું વધી ગયું ને ફોટા બોટા નો, જો ને માંડવામ ચશ્મા પહેરીને બેહે, અને આપડા સમયમાં તો ઘૂંટો તાણી બેહી જતા, ખબર એ ન પડે કેમ લગન થાય. હાલો ફેરા માટે ઊભા થઈ જાવ. ઊભી રે લીલી, એમ ક્યાંથી ફેરા ફરતી તું? તે મને દગો દીધો છે અને હું બીજે લગન નહીં કરવા દઉં. લીલી આ છોકરો કોણ છે? મામા મને નથી ખબર. હવે મને થોડી ઓળખે, એને તો સરકારી નોકરી વાળો મળી ગયો. હું ને લીલી બહુ પ્રેમ કરતા હતા, પણ મારી હાહુ ને સરકારી નોકરી વાળો જમાઈ જતો હતો, એટલે તું કાળિયો મળી ગયો. જો મારી પાસે આ લિસ્ટ છે, આ લિસ્ટ માં મેં બધું લખ્યું છે, મેં એની પાછળ હું ખર્ચો કર્યો. ઈ પેલા મને કે બાબુ મારથી હલાતો નથી, મારે ભણવા જવું છે, એટલે મેં મારી 15,000 ની ભે વેચી ને એક્ટિવા લઈ દીધી. પછી મને કે બાબુ મને ગરમી બહુ લાગે છે, એટલે મેં મારા ભાઈબંધ પાસે 20,000 ઉસીના લઈને એસી નાખી દીધી. મને કે કપડા ધોઈ ધોઈને મારા હાથ દુખે છે, એટલે મેં વોશિંગ મશીન લઈ દીધું. પછી મને કે ખાટલામાં હું ફાવતો નથી, એટલે મેં એને બેડ લઈ દીધો. હું નથી કર્યું મેં તારી હાટું, આખા મહિનામાં 5,00,000 નો ખર્ચો કરી નાખ્યો. હું લીલિયા હાસુ કહે છે. હા કાળુજી હાસુ કહે છે. ઓ અરે થેન્ક યુ ગોગડા, હું તારું આ એહસાન કોઈ થી નહીં ભૂલું. જોઈ લીધું ને તમે બતાયે મને કેટલો પ્રેમ કરે છે. અરે તું હવે ભાડિયામ પડી જા, હું તારો એહસાન એટલે માનું છું કે તું મને આ બધું ન દે તો હું દહેજ માં હું લઈ જાત, અને મારા પતિ અને તારા જીજાજી ને હું દહેજ માં હું દે. જો આ કાળિયા ને તારા લગ્ન છાને તો આ જાન માંથી બધાની છાછડી ઉડશે. એ સુશલી, આને તો બધાય વચ્ચે આબરૂ કાઢીને બધાય વચ્ચે ભૂંડા લગાડે છે, આની કરતા તો આને ઘર ખાઈ દીધી હોત ને આની, આરે તો હારું હતું. એ છાછડી તમારી માય ગો, અમે રસોઈ બધી પૂરી થઈ ગઈ છે અને સામીયા બધા ભૂખ્યા છે અને આ ગામની નોતર બધું પૂરું કરી ગઈ છે. હે સામીયા બધા ભૂખ્યા છે, હવે મારે લગ્ન જ નથી કરવા, સામીયા કેમ ભૂખ્યા છે? હાલો હવે ભાગો, આપણું કામ તો થઈ ગયું, આ બે વાર ની નકર વારો પડી જાય.